नमस्कार, आप જોઈ રહ્યા છો પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી અને હું છું ભાવિકા વ્યાસ। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠા જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે। કોંગ્રેસના મહિલા મોરચાના મહામંત્રી ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના ઉપપ્રમુખ તેમજ મહામંત્રીઓ અને શહેર પ્રમુખોએ રાજીનામું ધરી કેસરીઓ ખેસ ધારણ કરતા સ્થાનિક રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે। કોંગ્રેસમાં અચાનક એક સાથે 10થી વધારે હોદ્દેદારોએ ભાજપનો ખેસ ધારણ કરતા કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો છે। સાબરકાંઠા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ કોંગ્રેસમાં વર્ષોથી કામ કરી રહેલા કાર્યકરોનો અસંતોષ બહાર આવ્યો છે। આજે એક સાથે 10થી વધારે હોદ્દેદારોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરતા જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે। गुजरात प्रदेश महिला मोर्चाना महामंत्री सहित साबरकांठा जिल्लाना कांग्रेस उपप्रमुख तेमज शहेरना महामंत्रीओए कांग्रेसनी नीति सामे सवाल उठावी भारतने विश्व गुरु बनावा प्रधानमंत्रीना हाथ मजबूत करवा माटे भाजपनो खेस धारण कर्यो छे। दिन प्रतिदिन कार्यकरो सहित स्थानिक आगेवानो अने होद्देदारोमां वधता असंतोष वच्चे कांग्रेस दिन प्रतिदिन धारासभ्य सहित जिल्ला कक्षाए वर्षोथी काम करनारा शहेर प्रमुख तालुका उपप्रमुख તેમજ રાજ્ય મહામંત્રી સુધીના હોદ્દેદારોની સતત થતી રહેલી અવગણનાના પગલે આજે વિસ્ફોટ સર્જાયો છે। આજે સાબરકાંઠા જિલ્લામાં મજબૂત અગ્રણીઓએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામા આપી કેસરિયો ખેસ ધારણ કરતા ભાજપના કાર્યકરોમાં પણ ઉત્સાહનો માહોલ છવાયો છે। કોંગ્રેસ મહિલા મોરચાના પ્રદેશ મહામંત્રી નિર્મળાબેન પંચાલ, સતીશભાઈ જોશી અને પ્રફુલભાઈ રાવળ સહિતના આગેવાનોએ કેસરિયો ખેસ ધારણ કરી ભાજપની અભિન્ન અંગ બની રહેવા સાથે સ્થાનિક વિસ્તારમાં ભાજપને જીતાડવાની નેમ વ્યક્ત કરી હતી। રિપોર્ટર મુકેશ દોઢિયાર, પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। હું કોંગ્રેસમાં છેલ્લા 25 વર્ષથી જુદા જુદા હોદ્દા પર રહીને કામગીરી કરી હતી। ગુજરાતમાં 17 મહિલા પ્રમુખ તરીકે મેં બેસ્ટ કામ કરેલું હતું। જ્યારે માગણી કરી નગરપાલિકાની અંદર વિરોધ પક્ષના નેતા તરીકે, તો મોડી મંડળે મારું ધ્યાને ના લેતો, 2 વર્ષ જેને થયા હતા ચૂંટાયા એને વિરોધ પક્ષનું પદ આપી દેવામાં આવ્યું। મહિલાઓની ત્યાં અવગણના બહુ કરવામાં આવતી હતી। આટલો મોટો હોદ્દો હોવા છતાં પાર્ટી ક્યારે કોઈ મહિલાઓની કદર કરતી ન હતી। એટલા અસંતોષથી મેં કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી છે। ભારતીય જનતા પાર્ટીમાં મેં ટિકિટ માગી છે, ટિકિટ મને નહીં આપવામાં આવે તેનો મને કોઈ અસંતોષ નથી। ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 4માં જે ઉમેદવારો મૂકશે એ ઉમેદવારો સાથે હું ખભે ખભા મિલાવી અને 4-4 સીટો હું બીજેપીમાં સમર્પિત કરવા માંગુ છું। એ ધ્યેય સાથે હું ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થઈ રહી છું અને માન્ય વડાપ્રધાનના હાથ વિશ્વ લેવલે મજબૂત બને અને આપણો દેશ વિશ્વમાં અવ્વલ નંબરે આવે એ હેતુથી હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહી છું। પણ વર્ષોથી જેમને કોંગ્રેસ માત્ર નહીં પણ સમાજની સેવાની અંદર પણ ખૂબ મોટું યોગદાન એમનું રહ્યું છે, એવા નિર્મળાબેન, ભાઈ રાજુભાઈ, ભાઈ સતીશભાઈ, બેન ખત્રીબેન, અલકાબેન, આ સૌનો આજે ભારતીય જનતા માટે એમનો પ્રવેશ થતાં ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। અને અમારી સાથે ભારતીય જનતાના પાર્ટીના કાર્યકર્તાઓની સાથે રહી આગામી દિવસોમાં આ પાર્ટીના હાથ મજબૂત કરવા માટે એમના હૃદયનો સંકલ્પ સાથે આ પાર્ટીની અંદર જોડાય છે। ભારતીય જનતા પાર્ટીની ટીમ આજે માત્ર શહેરોમાં નહીં પણ ગ્રામ્ય વિસ્તાર સુધી પણ એનો વ્યાપ, એની કામ કરવાની પદ્ધતિ, એના આદર્શો, રાજકીય નીતિઓ સાથે કામ કરી રહી છે। ત્યારે સ્વાભાવિક રીતે આ સેવાના યજ્ઞની અંદર કોઈપણ કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટી જોડાઈ અને કામ કરવાનો મોકો મળતો હોય। આ પાર્ટી માત્ર સીમિત લોકોની પાર્ટી, તમામ કાર્યકર્તાને કામ મળે સતત રીતે ચિંતા કરશે અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ એની સદસ્યતાની અંદર દુનિયાની સૌથી મોટી ગણાતી પાર્ટીની અંદર એનો નંબર, અને એટલા માટે આજે ફરીથી અમારી સાથે ભાઈ શ્રી અમારા ધારાસભ્ય રાજુભાઈ, મહામંત્રી ભાઈ વિજયભાઈ મહેન્દ્રસિંહજી સૌ સાથે અને નિર્ણય કરી અને આવા સામાજિક સેવા
सेवा करता करता हमारी साथी जुड़ा सेवा तमाम सभ्यों ने हमारी टीम वर्ती थी साबरकांठा जिला वर्ती थी खूब खूब हृदय पूर्वक अभिनंदन पात्र वंदे मातरम भारत माता के।